समाचार में आगळ वात करीए तो नर्मदा जिल्लामां अचानक वातावरण में पलटो आव्यो छे। धकधकती गरमी में सविसान छे, लोकोने राहत तो मळी परंतु विनाशक वावाझोड़ाए नर्मदावासीओने ढंढोळी नाख्या हता। हवामान विभागनी आगाहीने पगले गतरोज मध्यरात्रिथी नर्मदामां चोमासा जेवो माहोल सर्जायो हतो अने सतत बे कलाक भारे गाजवीज साथे वरसाद पड्यो हतो, परंतु वरसादनी सीजनमां ना जोयो होय एवुं एकाएक वावाझोडું घसी आवતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। જો કે આ કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાક કરતા ખેડૂતોમાં પાક બગડવાની ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। તો ભયંકર વાવાઝોડાને કારણે અનેક કાચા મકાનોને નુકસાન થયું હતું, તો બીજી બાજુ લાઇટો બંધ થઈ જતા અંધારપટ પણ છવાયું હતું। હમણાં ઉનાળાની સિઝન ચાલે છે, ગરમી પુષ્કળ વરસાય છે અને આવા સમયમાં હમણાં થોડી વાર પહેલાં જ બહુ મોટું એક વાવાઝોડું અમારી પાસેથી પસાર થયું છે। રાજપીપળામાં ગરમીના સમયમાં આજે જ્યારે વાતાવરણમાં પલટો થયો છે તો ખૂબ જ વાવાઝોડાની શક્યતા છે અને આપ જોઈ શકો તો અત્યારે પણ વાવાઝોડું હાલમાં પણ ચાલુ જ છે। આજે કમોસમી વરસાદ છે એની ઘણી અસર ખેતી પર છે, ખેતી પર ઘણી અસર પડે છે અને નુકસાનકારક છે। આજે જે વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે, જે ચોમાસામાં પણ ના હોય એવું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે અને ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થયો છે। આગામી 14 માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે, ત્યારે આ મુદ્દે અમદાવાદ